હાલ દેશમાં નીટની પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. નીટમાં થયેલા ગોટાળા વિશે આપણે બધા જાણીએ છીએ. નીટના પરિણામો સામે આવ્યા બાદ અનેક પ્રકારે ગોટાળા થયા હોય અને ગેરરીતિ થઈ હોય તેવું સામે આવ્યું છે. તેમાં પરીક્ષા લેનારી સંસ્થા જે NTA છે એની ભૂમિકા પર પણ ઘણી શંકા ઊભી થઈ છે અને એ શંકાના ઘેરામાં છે. ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દે લડી લેવાના મૂળમાં છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ગુજરાત કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો. અને ન માત્ર દેખાવ કરવામાં આવ્યો પણ 500-500 રૂપિયાની નોટો ઉડાડવામાં આવી. એ નોટો અસલી નહોતી, નકલી હતી, પણ આખો રસ્તો 500ની નોટોથી ભરાઈ ગયો હતો. ભાજપની સરકારને પેપર લીક સરકાર ગણાવતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા કે ભાજપ દ્વારા પૈસા લો અને પેપર લીક કરો, પૈસા લો અને પેપર લીક કરોની નીતિ અપનાવવામાં આવે છે, એટલે અમે આ પૈસા અત્યારે ઉછાળી રહ્યા છીએ. જોકે મંજૂરી વિના એ લોકો આંદોલન કરી રહ્યા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એટલે ત્યાં ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા. ત્યાંથી યુથ કોંગ્રેસના જે આગેવાનો હતા અને નેતા હતા એ બધા સાથે ઘર્ષણ થયું અને એ લોકોને ડિટેન પણ કરી દેવામાં આવ્યા. પણ ના માત્ર અમદાવાદમાં જ આંદોલન થયું કે વિરોધ પ્રદર્શન થયું, અલગ અલગ જગ્યાએ આ વિરોધ પ્રદર્શન થયા છે. પોલીસ પણ હવે એક્શન મોડમાં છે, એટલે જ્યાં પણ આ રીતના વિરોધ પ્રદર્શન થાય છે ત્યાંથી ટીંગાટોળી કરી અને બધા જ લોકોને ડિટેન કરી દેવામાં આવે છે. ગેરરીતિને લઈને ઉગ્ર વિરોધ બાદ હલ્લાબોલ પણ થયો, નારેબાજી પણ કરવામાં આવી. આ વિરોધ પ્રદર્શનમાં કોથળા ભરી અને 500ની નકલી નોટો લઈને આવવામાં આવી હતી. સાથે જ ગ્લુકોઝના બોટલ અને ડૉક્ટરી સાધનની સામગ્રીઓ જે હોય એ પણ સાથે લેવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. કોથળો ભરીને આવેલી નકલી ચણની નોટો જે હતી એ રોડ પર ઉડાડવામાં આવી અને આખો રસ્તો યુનિવર્સિટીનો નકલી નોટોથી ભરાઈ ગયો. ત્યાં આંદોલન દરમિયાન શું થયું તે સાંભળીએ. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.